નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે જે ધોરણ બારનું પાંચમું ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો એના પરનો સોળમો લેક્ચર છે અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા પંદર લેક્ચરો જોઈ ગયા છીએ આપણે જેની અંદર બે અગત્યની બાબતો આપણે અત્યાર સુધીમાં પૂર્ણ કરી છે કઈ બે બાબતો પૂર્ણ કરી તો શરૂઆતના જે આઠથી નવ લેક્ચર હતા એ આઠથી નવ લેક્ચરમાં આપણે મેન્ડેલિઝમની વાત કરી હતી શરૂઆત આપણે કરી હતી આનુવંશિકતા અને ભિન્નતા પછી આપણે એવા જનીન વિદ્યા પર પછી આપણે વાત કરી ફાધર ઓફ મેન્ડ ફાધર ઓફ જીનેટિક્સ જનીન વિદ્યાના પિતા મેન્ડલ મેન્ડલનું કાર્ય મેન્ડલિઝમ ત્યાર પછી આપણે વાત શરૂ કરી હતી મેન્ડલના કાર્યના વિચલનની અને ત્યાર પછીના અત્યાર સુધીના મતલબ પંદરમાં લેક્ચર સુધી આપણે મેન્ડલના કાર્યના વિચલન સંદર્ભે વાત કરી જેની અંદર એનસીઆરટીની બાબતો આપણે ઇન્ક્લુડ કરી એ સિવાય થોડુંક એનસીઆરટીથી બહાર જઈને પણ આપણે જોયું એ વધારાનું નથી બરાબર એ વસ્તુ એન માં છે જ પણ એ વસ્તુને એનસીઆરટીએ લખી નથી દીધી એ એનસીઆરટીએ થોડીક છૂપી રીતે રાખેલી છે અને એમાંથી ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે આપણે થોડીક બહારની વસ્તુઓને પણ જોઈ છે ઓકે તો એ બંને બાબતો આપણે આ ચેપ્ટરની પૂર્ણ કરી ગયા હવે આગળ નેક્સ્ટ ટોપિક આપણે કયો જોવાનો છે એની વાત કરીએ આજથી આપણે એક નવો ટોપિક શરૂ કરવાના છીએ તો આજે આપણે જે ટોપિક પર વાત કરવાના છીએ એ છે લિંગ નિશ્ચયન હવે લિંગ નિશ્ચયન એટલે શું છે તો ભાઈ લિંગ નિશ્ચયન એટલે કોઈ પણ સજીવ કોઈ પણ સજીવ જ્યારે જન્મ લીએ છે બરાબર ઉદાહરણ તરીકે કોઈ પણ સજીવનું નિર્માણ થતું હોય આપણી સામે એક પીડીએફ છે અને જોતા જઈએ જો પીડીએફમાં મેં પહેલી સ્લાઇડ રાખી છે એની અંદર બે સંજ્ઞાઓ છે આ સંજ્ઞાઓ એઝ એ બાયોલોજીના વિદ્યાર્થી આપણને ખબર જ હોવી જોઈએ આપણે ઘણી બધી જગ્યાએ આ સંજ્ઞાઓનો ઉપયોગ પણ કરેલો હોય તો આ સંજ્ઞા છે એ માદા જાતીય માદા જાતીય સંગના દર્શાવે છે માદા જાતિય લક્ષણ દર્શાવે છે અને આ સંજ્ઞા છે એ નર જાતિય લક્ષણ દર્શાવે છે હવે આપણે વાત કરવાની છે આજના લેક્ચરમાં લિંગ નિશ્ચયન પર લિંગ નિશ્ચયન એટલે કોઈ પણ સજીવની ધ્યાનથી સમજો કોઈ પણ સજીવની જાતિ ન જાતિ તરીકે આપણે જે જ્ઞાતિઓની વાત કરીએ એની વાત આપણે નથી કરતા અહીંયા જાતિ તરીકે જાતીય સજીવ બનવાનું છે કે જાતિ તરીકે માદા જાતીય સજીવ બનવાનું છે એના સંદર્ભ આપણે વાત કરી છે મતલબ લિંગ નિશ્ચયન એટલે કોઈ પણ સજીવની જાતિ નક્કી થવાની ઘટના એટલે કે કોઈ પણ સજીવ જે જન્મ લેવાનું છે આપણે આપણે પ્રજનનની પ્રક્રિયા ભણી ગયા છે એની અંદર આપણે એવું જોયું છે કે ભાઈ બે સજીવો છે બે દરેક સજીવ પોતાની ઉંમરની પરિપક્વતાએ મનો અહીંયા આપણે બે સજીવને દર્શાવ્યું બે આ બંને સજીવ પોતાની ઉંમરની પરિપક્વતાએ એટલે પોતાના પ્રજનન તબક્કે પહોંચ્યા બાદ પ્રાજનનિક તબક્કે પહોંચ્યા બાદ સૌથી પહેલાં શું કરશે તો ભાઈ જનન કોષોનું નિર્માણ કરશે બરાબર આ જનન કોષ બનાવ્યો બીજો જનન કોષ બનાવ્યો આ જનન કોષો એન પ્રકારના હોય એન પ્રકારના એકકીય હોય બે એન પ્રકારના જનન કોષો જોડાય એટલે અહીંયા ટુ એન કોષ બને આ ટુ એન કોષને આપણે યુગ્મન જ કહેતા હતા આ युग्મનજમાંથી નવો સજીવ છે એ બનવાનો છે નવો સજીવ બાળ સજીવ છે એ આ युग्મનજમાંથી અસ્તિત્વમાં આવવાનો છે તો આ જે સજીવ બનવાનો છે એ સજીવ नर જાતીય બનશે કે માદા જાતીય બનશે મતલબ એ नर જાતીય સજીવ બનશે કે માદા જાતીય સજીવ બનશે એ નક્કી થવાની ઘટનાને લિંગ નિશ્ચયનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે પહેલી સ્લાઇડમાં આપણે માત્ર તમને એક કન્સેપ્ટ આપીએ છીએ તો આની વાત આપણે માનવમાં પ્રજનન ભણ્યાને એક ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર ત્રણ આપણું ત્રીજું જે ચેપ્ટર હતું માનવીમાં પ્રજનન અથવા માનવ પ્રજનન એની અંદર એક નાના ભાગ સ્વરૂપે માનવની અંદર જાતિ કઈ રીતે નક્કી થાય છે ને એની વાત આપણે કરી ગયા છીએ અને આજના લેક્ચરમાં પણ આપણે વાત કરીશું કે માનવની અંદર જાતિ છે એ કઈ રીતે નક્કી થાય છે પણ જ્યારે ફલનની ઘટના થાય આપણે શું વાત કરીએ છીએ જ્યારે ફલનની ઘટના થાય ત્યારે જે યુગ્મન જ બને એ યુગ્મન જ બનતાની સાથે જ એમાંથી જે સજીવ બનવાનો છે એ સજીવ જાતીય બનશે કે માદા જાતીય બનશે એ નક્કી થઈ જતું હોય છે મતલબ જ્યારે કોઈ પણ સજીવ માનો ખાસ કરીને આપણે માનવની વાત કરીએ આજના લેક્ચરમાં આપણે બધા જ ઘણા બધા ઉદાહરણો સાથે લિંગ નિશ્ચયની વાત કરવાના છીએ પણ અહીંયા હું તમને એક સ્પેસિફિક એક્ઝામ્પલ લઈને વાત સમજાવું કે ભાઈ આપણે માત્ર માનવ સંદર્ભની વાત કરતા હોય તો આપણે એવું કહી શકીએ કે એક ભાઈ માનવ છે એ ઉદાહરણ તરીકે ફલનની પ્રક્રિયા છે એ માતૃ શરીરની અંદર અંડવાહિનીની અંદર થાય ત્યાં યુગ્મન જ બને એ યુગ્મન જ છે એ ત્યાંથી વહન પામતા પામતા ગર્ભાશય સુધી પહોંચે ગર્ભાશયનું અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમમાં એનું સ્થાપન થાય અને ત્યાં પછી એ ગર્ભની અંદર રૂપાંતરિત થાય ભ્રૂણની અંદર રૂપાંતરિત થાય પોતાનો સંપૂર્ણ ભ્રૂણ વિકાસનો સમયગાળો પૂર્ણ કરે માનવની અંદર આપણે બસો એંશી દિવસ કહીએ છીએ તો એ નવ મહિના અથવા બસો એંસી દિવસનો સમયગાળો પૂર્ણ કરે અને પછી એક બાળ સજીવ તરીકે જન્મ લેતું હોય હવે માદાના શરીરની અંદર જ્યારે યુગ્મન જ બન્યો ને ત્યારે એ જ બનતાની સાથે જ એ નક્કી થઈ ગયું હોય કે ભાઈ એ નરજાતીય સજીવ બનવાનો છે એમાંથી કે માદા જાતીય સજીવ છે એ બનવાનો છે મતલબ એનું લિંગ નિશ્ચયન છે એ ત્યારથી જ થઈ ગયું હોય અને ઘણી વખત આપણે જોયું હોય કે ભાઈ જ્યારે કોઈ પણ માતા છે એ ગર્ભવતી છે ત્યારે એનો સોનોગ્રાફી રિપોર્ટ કરાવે નોર્મલી સોનોગ્રાફી રિપોર્ટ અત્યારે સોનોગ્રાફી રિપોર્ટની અંદર એ પણ જાણી શકાય કે ભાઈ ગર્ભમાં રહેલું બાળક છે એ નરજાતીય છે કે માદા જાતીય છે પણ ભારતની અંદર એવી તપાસ છે ને એ બેન્ડ છે એને એ એવી તપાસ છે એ કરાવી શકાતી નથી દવાખાનાની અંદર તમે જાઓ તો ત્યાં પણ એવા સ્પષ્ટ બોર્ડ છે એ લગાવેલા હોય કે ભાઈ અહીં ભ્રૂણનું જાતીય પરીક્ષણ કરવામાં આવતું નથી અથવા એવું લખ્યું હોય ભ્રૂણનું જાતીય પરીક્ષણ કરાવવું એ કાનૂન ગુનો છે અને એ માત્ર આપણા કન્ટ્રીમાં જ છે માનો બીજી વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જાઓ તો ત્યાં એ કરાવવું જરૂરી છે આપણે અહીંયા શું કામ એવું છે કે ભાઈ કરાવવું કરાવવું ન જોઈએ અથવા તો એ ગુના ગુનાહિત પ્રવૃત્તિ છે તો અહીંયા ઉદાહરણ તરીકે કોઈ ગર્ભવતી માતાના ગર્ભની અંદર જે બાળક છે એને એની જાતિ પરીક્ષણ કરવામાં આવે અને એવું ખબર પડે કે ભાઈ ગર્ભમાં રહેલું બાળક છે એ માદા જાતીય છે તો આપણે અહીંયા એવા ચાન્સ ખરા ભાઈ એનું મેડિકલ ટર્મિનેશન છે એ કરાવી નાખવામાં આવે કૃત્રિમ ગર્ભપાત છે એ કરાવી નાખવામાં આવે અને એવા કિસ્સા ખૂબ વધારે સંખ્યામાં અહીંયા જોવા મળે એટલે અહીંયા એ ઘટનાને બેન્ડ કરી દેવામાં આવી છે અથવા તો એવી તપાસને બેન્ડ કરી દેવામાં આવી છે બાકી કોઈ પણ સજીવનું જાતિ જાતિ ક્યારે નક્કી થઈ જાય છે અથવા તો એ નરજાતીય બનશે કે માદા જાતીય બનશે એ ક્યારે નક્કી થઈ જાય છે ભાઈ જ્યારે જન્યુના ફલનથી યુગ્મન જ બને છે ને ત્યારે જ એ નક્કી થઈ જતું હોય કે એમાંથી બનનારું સજીવ છે એ નરજાતીય બનશે કે માદા જાતીય બનશે અને એ નક્કી થવાની ઘટના છે એને જ શું કહેવામાં આવે છે તો ભાઈ એ નક્કી થવાની ઘટના છે એને જ આપણે લિંગ નિશ્ચયની ઘટના તરીકે ઓળખીએ છીએ

અને પછી એને જાણવા મળ્યું કે ભાઈ લિંગ નિશ્ચયની ઘટના છે એના માટે એક રંગસૂત્ર જવાબદાર છે એ રંગસૂત્રને પછી એણે એક્સ કાય અને ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકોએ એને એક્સ રંગસૂત્ર કીધું એને ત્યારબાદ લિંગી રંગસૂત્ર કહેવામાં આવ્યું અને ત્યાર પછી તો બીજી ઘણી બધી જાતિઓની અંદર લિંગ નિશ્ચયનની ઘટનાનો અભ્યાસ છે એ કરવામાં આવેલો છે તો આજે એ તમામ બાબતો સંદર્ભની આપણે વાત કરવાના છીએ જુદી જુદી જાતિના સજીવોના ઉદાહરણો લેશું કે જેની અંદર લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે એને આપણે આજના લેક્ચરમાં સમજવાના છીએ ચલો આગળ વધીએ લેક્ચરની અંદર તો આપણે શું વાત કરવાના છીએ તો ભાઈ આપણે મેં તમને કીધું એમ ખાસ આજના મુદ્દામાં અથવા આજના લેક્ચરની અંદર ખાસ આપણે વાત કરવાના છીએ લિંગ નિશ્ચયનની ઘટના પર તો જુઓ શું કીધું છે અહીંયા તો ભાઈ લિંગ નિશ્ચયનની ક્રિયા સોરી લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ હંમેશા માટે જનીન શાસ્ત્રીઓ જનીન વિદ્યાની અંદર કાર્ય કરતા વૈજ્ઞાનિકો જનીન શાસ્ત્રીઓ માટે એક કોયડો બની રહી હતી મતલબ વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ખૂબ લાંબા સમયથી આ ઘટના કઈ રીતે થાય છે સજીવનું લિંગ નિશ્ચયન છે જાતિ જાતિ નક્કી કઈ રીતે થતી હોય છે હવે એ ઘટના છે એ જનીનિક છે કે પછી રંગસૂત્રીય ક્રિયાવિધિ દ્વારા લિંગ નિર્ધારણ અથવા લિંગ નિશ્ચયનના પ્રારંભિક સંકેતો પ્રાપ્ત થયા મતલબ વૈજ્ઞાનિકો છે એ આ કોયડો ઉકેલવાનો પ્રય પ્રયત્ન કરતા હતા તો એને શરૂઆતમાં એવા સંકેતો છે એ પ્રાપ્ત થયા કે ભાઈ લિંગ નિશ્ચયની ઘટના છે એ કાં તો જનીનિક ઘટના છે અથવા તો એ રંગસૂત્રીય ઘટના છે તો જનીની કયો કે રંગૂત્રી કયો આમ જોવા જાવ તો એ ઘટના છે એ બંને સમાન જ થશે કેમ કે જનીન ક્યાં આવેલા છે તો ભાઈ રંગસૂત્ર પર આવેલા છે અને આગળના એકાદ બે લેક્ચરમાં આપણે એવી વાત કરી ગયા છીએ કે જનીન અને રંગસૂત્ર બંનેની વર્તુણૂંક કેવી હોય છે તો ભાઈ સમાન હોય છે મતલબ વૈજ્ઞાનિકોએ જનીન શાસ્ત્રીઓએ આ આ ક્ષેત્રની અંદર પ્રયોગો કર્યા તો એને પ્રારંભિક માહિતી શું મળી તો કે ભાઈ એને એવું જાણવા મળ્યું કે લિંગ નિશ્ચયનની ઘટના છે એ જનીક અથવા તો રંગસૂત્રીય ક્રિયાવિધિ છે અને શરૂઆતના પ્રયોગો કોના પર કરવામાં આવ્યા હતા તો કે ભાઈ કીટકો પર કરવામાં આવેલા શરૂઆતના પ્રયોગો પરથી આ માહિતી છે એ પ્રાપ્ત થઈ હતી મતલબ શરૂઆતમાં લિંગ નિશ્ચયનનો અભ્યાસ કરવા માટેના પ્રયોગો શેના પર કરવામાં આવ્યા હતા તો ભાઈ કીટકો પર કરવામાં આવ્યા હતા અને શું માહિતી શરૂઆતમાં પ્રાપ્ત થઈ તો ભાઈ લિંગ નિશ્ચયનની ઘટના છે એ કાં તો કોઈ એક જનીનિક ઘટના છે અથવા તો રંગસૂત્રીય ઘટના છે એ એનું એનું નિર્ધારણ કોના વડે થાય છે તો ભાઈ એનું નિર્ધારણ કાં તો જનીન વડે થાય છે અથવા તો રંગસૂત્ર વડે થતું હોય છે જો વાસ્તવમાં અનેક કીટકો કીટકો પર કોષીય નિરીક્ષણો અને લિંગ નિશ્ચયના જનીનિક અને રંગસૂત્રીય આધારોનો વિકાસ કર્યો બરાબર હવે શરૂઆત કીટકોના અભ્યાસ પરથી થઈ પછી ક્રમશઃ ઘણા બધા એટલે કે ઘણી બધી કીટકોની જાતિઓ પર કોષીય નિરીક્ષણો છે એ કરવામાં આવ્યા કે ભાઈ કઈ રીતે જન્યુ છે એ બનતા હોય છે એ જન્યુઓ છે એ કઈ રીતે જોડાતા હોય છે યુગ્મનજ ત્યારે યુગ્મનજ કઈ રીતે બને છે ત્યારે એની અંદર કયા પ્રકારના ફેરફાર થાય છે આ બધી બાબતોનું નિરીક્ષણ છે એ લિંગ નિશ્ચયનના સંદર્ભમાં કરવામાં આવ્યું અને આ તમામ અવલોકને એ બાબતની સાબિતી આપી કે ભાઈ લિંગ નિશ્ચયનની ઘટના છે એ જનીનિક અથવા તો રંગસૂત્રીય છે જો જનીનિક અથવા રંગસૂત્રીય આધારોનો વિકાસ થયો કે ભાઈ એવા આધાર પુરાવા પ્રાપ્ત થયા કે ભાઈ લિંગ નિશ્ચયની ઘટના છે એ કાં તો જનીનિક છે અથવા તો એ રંગસૂત્રીય ઘટના છે અને આ ક્ષેત્રમાં સૌથી સારું કાર્ય કરનાર વૈજ્ઞાનિક તો નામ યાદ રાખવાનું છે સોરી આઈએમપી છે હેન્કિંગ નામના વૈજ્ઞાનિક હતા જેણે ઈસવીસન અઢારસો ને ની અંદર હેન્કિંગ આઈએમપી આઈએમપી બરાબર લિંગ નિશ્ચયના ક્ષેત્રમાં શરૂઆતનું કાર્ય કોણે કર્યું હતું તો ભાઈ હેન્કિંગ નામના વૈજ્ઞાનિક હતા કઈ સાલમાં અઢારસો ને ની સાલમાં અઢારસો ને ની સાલમાં હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે કેટલાક કીટકોમાં એણે શું કર્યું હતું કેટલાક કીટકોમાં શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાને ઓળખ સંરચનાની ઓળખ મેળવી હેન્કિંગે કીટક હેન્કિંગને હેન્કિંગે કઈ બાબતનો અભ્યાસ કરવો હતો લિંગ નિશ્ચયનનો અભ્યાસ કરવો હતો હવે લિંગ નિશ્ચયનો અભ્યાસ કરવા માટે એણે શું કર્યું હતું એણે ઘણા બધા કીટકોની જાતિઓ લીધી અને એની અંદર એણે શુક્રકોષ જનનની પ્રક્રિયા એટલે કે જન્યુ નિર્માણની પ્રક્રિયા શુક્રકોષ જનનની પ્રક્રિયાની જુદી જુદી અવસ્થાઓ છે ને એના પર એનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે આ અભ્યાસ દરમિયાન એને જાણવા મળ્યું કે ભાઈ એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચના છે ને એ કોષના કોષ કેન્દ્રની અંદર જોવા મળે છે એને શું ખબર પડી હતી કે ભાઈ એણે કોષોનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં ત્યારે એને જાણવા મળ્યું કે કોષોની અંદર કોષ કેન્દ્રમાં એક વિશિષ્ટ કોષ કેન્દ્રીય સંરચના છે એ જોવા મળે છે અને આ સંરચનાને એણે શું નામ આપ્યું હતું તો ભાઈ આ જે સંરચના છે ને એ સંરચનાને એણે હેન્કિંગે આ સંરચનાને એક્સ કાય અથવા એક્સ બોડી નામ આપ્યું હતું જે હેન્કિંગે શું કર્યું હતું હેન્કિંગે લિંગ નિશ્ચયનો અભ્યાસ કરવા માટે એણે જુદા જુદા કીટકોની જાતિઓને લઈ અને એની અંદર જે શુક્રકોષ જનનની પ્રક્રિયા થાય છે એની જુદી જુદી અવસ્થામાં કોષનો અભ્યાસ કર્યો ત્યારે એને જોવા મળ્યું કે એ કોષના કોષ કેન્દ્રની અંદર એક કોષ કેન્દ્રીય સંરચના જોવા મળે છે અને એ કોષ કેન્દ્રીય સંરચનાને હેન્કિંગે શું નામ આપ્યું હતું કે ભાઈ કાં તો એને એક્સ કાય કીધું હતું અથવા તો એને એક્સ બોડી નામ આપ્યું હતું એને એક્સ બોડી તરીકે ઓળખાયા હતા હવે એને શું કીધું તું તો કે ભાઈ એને ઈ પણ જોયું એને એવું પણ જોયું અને જણાવ્યું કે આ જે કીટકો હતા ઈ કીટકો જે શુક્રકોષો નિર્માણ કરે છે ને એમાંથી 50% શુક્રકોષો એવા હતા કે એની અંદર આ કોષ કેન્દ્રીય સંરચના છે ને જોવા મળતી હતી જો ધ્યાનથી સમજજો પહેલી વાત એણે શું જોયું પહેલી વાત એણે કીટકોની અંદર શુક્રકોષ જનનની વિવિધ અવસ્થાઓમાં કોષનો અભ્યાસ કર્યો ત્યારે એને જાણવા મળ્યું કોષના કોષ કેન્દ્રની અંદર એક વિશિષ્ટ રચના જોવા મળે છે અને એને એણે એક્સ કાય અથવા એક્સ બોડી ના માય બીજી બાબત એણે શું જોઈ તો ભાઈ બીજી બાબત કીટકો દ્વારા જે શુક્રકોષોનું નિર્માણ કરવામાં આવે ને એમાં પચાસ ટકા શુક્રકોષો એવા હતા કે એની અંદર આ કોષ કેન્દ્રીય સંરચના જોવા મળતી હતી જ્યારે બાકીના પચાસ ટકા શુક્રકોષો એવા હતા કે જેની અંદર આ કોષ કેન્દ્રીય સંરચના છે એ જોવા મળતી ન હતી ફરી વખત કહું છું હેન્કિંગ એ શુક્રકોષ કીટકો દ્વારા જે શુક્રકોષનું નિર્માણ થાય છે એમાંથી પચાસ ટકા શુક્રકોષ એવા જોયા જેની અંદર એણે અવલોકેલી કોષ કેન્દ્રીય સંરચના જેને એણે એક્સકાય અથવા એક્સ બોડી નામ આપ્યું હતું એ હતી જ્યારે બાકીના પચાસ ટકા શુક્રકોષની અંદર એક્સ કાય કે એક્સ બોડી ગેરહાજર હતી બીજી એક બાબત ત્યાં શું થઈ હતી કે ભાઈ બીજી અગત્યની બાબત એ હતી કે હેન્કિંગે ઓળખ તો કરી લીધી કે ભાઈ કોષ કેન્દ્રની અંદર એક્સ કાય અથવા એક્સ બોડી છે એ આવેલ હોય એણે નામ પણ એને આપી દીધું કે ભાઈ એ એક્સ કાય અથવા એક્સ બોડી છે પણ તે એનું મહત્ત્વ નહોતા સમજાવી શક્યા હેન્કિંગ છે એક્સ કાય અથવા એક્સ બોડીનું મહત્ત્વ એણે માત્ર એટલું અવલોક્યું હતું કે ભાઈ કો કોષના કોષ કેન્દ્રની અંદર આવી કોઈ એક અવસ એક સંરચના છે એ જોવા મળે છે એને એણે એક્સ કાય અથવા એક્સ બોડી નામ આપી દીધું પણ એનું મહત્ત્વ શું છે શું એનો લિંગ નિશ્ચયનમાં કોઈ ફાળો છે કે નથી આ કોઈ પણ પ્રકારની બાબત એ સમજાવી શક્યા ન હતા પછી તો ભાઈ હેન્કિંગ બાદ અન્ય બીજા જે વૈજ્ઞાનિકો હતા મતલબ અન્ય વૈજ્ઞાનિકોએ શોધ કર્યા અને એની શોધથી એ નિષ્કર્ષ આપ્યો કે હેન્કિંગનું એક સ્કાય વાસ્તવમાં શું છે તો ભાઈ વાસ્તવમાં એ એક રંગસૂત્ર છે જો ત્યાં સુધી રંગસૂત્ર વિશે કોઈ માહિતી ન હતી તમે જો આ ઘટનાને મેન્ડલના કાર્ય સાથે સરખાવન ક્યારે થયું સમયમાં માઇક્રોસ્કોપીનો ધીમે ધીમે વિકાસ થતો તો એટલે લોકો છે એ હવે કોષનો અભ્યાસ કરવા માટે સક્ષમ બન્યા હતા કોષ કેન્દ્રનો અભ્યાસ કરવા માટે સક્ષમ બન્યા હતા એ પહેલા એનો અભ્યાસ કરી શકાતો ન હતો એટલે રંગ સૂત્ર વિશે કોઈ જાણતા ન હતા આ એ સમયમાં હેન્કિંગે એ જે રંગસૂત્ર હતું એને નામ શું આપ્યું હતું એક્સ કાય કે એક્સ બોડી નામ આપ્યું હતું પણ પાછળથી વૈજ્ઞાનિકોએ એનો સરસ રીતે અભ્યાસ કર્યો અને પછી એને શું એણે નામ આપ્યું તો ભાઈ ત્યારબાદ આ વૈજ્ઞાનિકોએ કીધું કે હેન્કિંગ જેને એક્સ કાય અથવા એક્સ બોડી કહે છે વાસ્તવમાં એ શું છે તો ભાઈ વાસ્તવમાં એ એક રંગસૂત્ર છે એટલે તેને શું નામ આપવામાં આવ્યું તો કે ભાઈ એટલે એ રંગસૂત્રને એક્સ રંગસૂત્ર નામ આપવામાં આવ્યું અથવા તો એ રંગસૂત્રને એક્સ રંગ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે એટલે એક્સ રંગસૂત્રનું પ્રથમ વખત અવલોકન કોણે કર્યું હતું હેન્કિંગે પણ એનું અવલોકન એને એક્સ રંગસૂત્ર સ્વરૂપે નહોતું કર્યું એક્સ રંગસૂત્ર તો પાછળથી બીજા વૈજ્ઞાનિકોએ કીધું એને એણે કયા નામથી ઓળખાવ્યું હતું એક્સ કાય અથવા એક્સ બોડી છે એ નામ આપ્યું હતું અને એણે બીજી અગત્યની બાબત હું કીધી હતી જો આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે આ મુદ્દો છે એ આઈ છે કે આ સંદર્ભમાં આઈ એમ પી છે એણે હું કીધું હતું કે કીટકો જે કુલ શુક્રકોષ બનાવે છે ને એમાંથી પચાસ ટકા શુક્રકોષ એવા છે કે જેની અંદર આ એક્સ કાય હતું અને પચાસ ટકા શુક્રકોષ એવા છે કે જેની અંદર આ એક્સ કાય અથવા એક્સ બોડી ન હતું આગળ હું તમને સમજાવીશ શું કામ આવું કીધું હતું એણે અથવા તો એને શું કામ આવું અવલોકન મળ્યું હતું પણ આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે એને ધ્યાનમાં રાખજો આગળ સમજૂતી આપું ત્યારે આ મુદ્દો મારા મગજમાં હોવો જોઈએ ચલો આગળ વધીએ ત્યારબાદ તો હવે આપણે પહેલાં એક એવી વાતને લઈ લઈએ કે ભાઈ આપણે જે લિંગ નિશ્ચયનની વાત કરવાના છીએ એ લિંગ નિશ્ચયન બધા જ સજીવોમાં એક સરખું હશે મતલબ તમામે તમામ સજીવોની અંદર સમાન પ્રકારે જ લિંગ નિશ્ચયન થતું હશે તો નહીં યાદ રાખજો આપણે અહીંયા લિંગ નિશ્ચયનના ચાર પ્રકાર ચાર પ્રકાર અથવા એને લિંગ નિશ્ચયનની પદ્ધતિ કહેવામાં આવે લિંગ નિશ્ચયન

પહેલું કયું છે એક્સ એક્સ અને એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચય બીજું છે એક્સ એક્સ અને એક્સ ઓ પ્રકારનું લિંગ નિશ્ચયન ત્રીજો પ્રકાર છે ઝેડ ઝેડ અને ઝેડ ફરી વખત ઝેડ ઝેડ અને ઝેડ ડબલ્યુ પ્રકારનું લિંગ નિશ્ચય ફરી વખત પહેલું નિશ્ચયનનો પ્રકાર છે એક્સ એક્સ અને એક્સ વાય પ્રકારનું નિશ્ચયન બીજો પ્રકાર છે એક્સ 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 ઓ પ્રકારનું નિશ્ચયન ત્રીજો પ્રકાર છે ઝેડ 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 ડબલ્યુ પ્રકારનું લિંગ નિશ્ચયન અને ચોથો નિશ્ચયનનો પ્રકાર છે એકકીય દ્વિકીય પ્રક્રિયા ચોથો પ્રકાર કયો છે એકકીય દ્વિકીય પ્રક્રિયા મતલબ આપણે અહીંયા કુલ ચાર પ્રકારના લિંગ પદ્ધતિ પર વાત કરવાના છે જો ઉપરની બે પદ્ધતિ છે ને એને આમ પણ દર્શાવવામાં આવે કે એક્સ વાય પ્રકારનું લિંગ પદ્ધતિ એક્સ ઓ પ્રકારનું લિંગ પદ્ધતિ પણ આખું નામ આપવું હોય તો શું આપી શકાય એક્સ 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 વાય પ્રકારની અને એક્સ 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 ઓ પ્રકારની બાકી એની જગ્યાએ તમે માત્ર એક્સ વાય પ્રકારની લિંગ પદ્ધતિ કે એક્સ ઓ પ્રકારની લિંગ પદ્ધતિ કહો તો એ પણ ખોટું ન પડે બરાબર ચલો હવે આ ચારે ચાર પ્રકારની લિંગ નિશ્ચયનની પદ્ધતિ વિશે આગળ વાત કરીએ તો આપણે અહીંયા ફોટોગ્રાફ સાથે તમને દર્શાવ્યું છે આ ચાર પ્રકારની લિંગ નિશ્ચયનની પદ્ધતિ આપણે તમને જે સમજાવવાના છીએ બરાબર તો હવે અહીંયા જુઓ લિંગ નિશ્ચયનના પ્રકાર વિશે આપણે વાત કરવાના છીએ તો જુઓ પહેલી સ્લાઇડ જે આપણે મૂકી છે એની અંદર પહેલું એક્ઝામ્પલ આપણે કોનું લીધું છે તો કે ભાઈ પહેલું એક્ઝામ્પલ આપણે લીધું છે મનુષ્યનું પહેલું એક્ઝામ્પલ આપણે કોનું લીધું છે તો કે ભાઈ પહેલું એક્ઝામ્પલ આપણે મનુષ્યનું લીધું હતું મનુષ્યનું લીધું હતું બીજું એક્ઝામ્પલ કોનું છે બીજું એક્ઝામ્પલ યાદ રાખો કીટકનું એક્ઝામ્પલ છે બરાબર અહીંયા આપણે માખી એમ નહીં કહીએ અહીંયા શું કહેશું કીટકનું એક્ઝામ્પલ છે તો પહેલું એક્ઝામ્પલ આપણે લીધું હતું મનુષ્યનું બીજું એક્ઝામ્પલ આપણે લીધું હતું કીટકનું બરાબર આપણે જે સ્લાઇડ મૂકી છે એ સ્લાઇડની અંદર આ બે પ્રકારના એક્ઝામ્પલ છે હવે જુઓ મનુષ્યની અંદર તમે જુઓ તો અહીંયા તમારી સામે લખેલું છે જો અહીંયા આ મેલ છે એની સામે લખ્યું છે ચુમ્માલીસ પ્લસ એક્સ વાય આ મેલ માટે લખેલું છે અને ફિમેલ માટે જુઓ ચુમ્માલીસ પ્લસ આવું ચુમ્માલીસ છે ને એ બંનેની અંદર કોમન હશે મનુષ્યની અંદર તમે વાત કરો તો મનુષ્યની અંદર બે પ્રકારના રંગસૂત્ર હોય મનુષ્યની અંદર બે પ્રકારના આમ તો બધા જ સજીવોની અંદર માત્ર મનુષ્ય નહી તમામે તમામ સજીવોની અંદર બે પ્રકારના રંગસૂત્ર હોય બે પ્રકારના બે પ્રકાર ક્યાં બે પ્રકારના રંગસૂત્ર હોય તો રંગસૂત્રનો પહેલો જે પ્રકાર હોય ને એને કહેવામાં આવે દૈહિક રંગસૂત્ર દૈહિક અને બીજાને કહેવાય લિંગી રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હવે તમારા શરીરના તમામ દૈહિક લક્ષણોનું નિયમન કરતાં રંગસૂત્રને દૈહિક રંગસૂત્ર કહેવાય અને લિંગ નિશ્ચયન કરતાં રંગસૂત્રને લિંગી રંગસૂત્ર કહેવાય મતલબ જે જાતીય નક્કી કરવા માટેના જે રંગસૂત્ર હોય એને લિંગી રંગસૂત્ર કહેવાય તો મનુષ્યની અંદર કુલ રંગસૂત્રની કેટલી જોડ ત્રેવીસ જોડ તો એમાં પહેલી જે બાવીસ જોડ રંગસૂત્રની છે ને એ દેહિક રંગસૂત્રની જોડ હશે હવે બાવીસ જોડ એટલે રંગસૂત્ર કેટલાથી આ ચુમ્માલીસ એટલે અહીંયા ચુમ્માલીસ લખી દીધા છે પણ કુલ ત્રેવીસ જોડ છે જેમાંથી બાવીસ દેહિક રંગસૂત્રની જોડ છે તો એક જોડ કઈ થઈ તો પ્લસ એક જોડ લિંગી રંગસૂત્રની જોડ થઈ હવે ઈ લિંગી રંગસૂત્રની જોડ તરીકે નરની અંદર ત્રેવીસમી લિંગી રંગસૂત્રની ત્રેવીસમી જે રંગસૂત્રની જોડ છે એમાં બે રંગસૂત્ર ક્યાં ક્યાં આવેલા હશે તો ભાઈ એક આવેલું છે એક્સ અને બીજું આવેલું છે વાય ફરી વખત કહું છું દરેકે દરેક સજીવની અંદર બે પ્રકારના રંગસૂત્ર હોય એક હોય દૈહિક એટલે કે જે વ્યક્તિના દૈહિક લક્ષણોનું નિયમન કરે છે ને એક હોય લિંગી રંગસૂત્ર કે જે સજીવની જાતિ નક્કી કરે છે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં કુલ રંગસૂત્ર હશે જોડ જોડ એમાંથી રંગસૂત્ર દેહિક પણ જે રંગસૂત્રની જોડી છે એ કઈ હશે ત્રેવીસમી રંગસૂત્રની જોડી હશે લિંગી રંગસૂત્રની જોડી હવે નરની અંદર મનુષ્યમાં નરની અંદર ત્રેવીસમી જે રંગસૂત્રની જોડી છે એની તમે વાત કરો તો એની અંદર એક રંગસૂત્ર હશે એક્સ અને બીજું રંગસૂત્ર હશે વાય પણ એની જગ્યાએ માદાની વાત કરો તો માદાની અંદર જે ત્રેવીસમી રંગસૂત્રની જોડી છે ને એમાં બંને રંગસૂત્ર ક્યાં હશે તો ભાઈ એની અંદર બંને રંગસૂત્ર એક્સ હશે મતલબ ચુમ્માલીસ બંનેમાં કોમન ચુમ્માલીસ નર અને માદા બંનેમાં કોમન કેમકે એ દૈહિક રંગસૂત્ર છે માત્ર તફાવત ક્યાં છે તો ભાઈ ત્રેવીસમી જે જોડે ત્રેવીસમી જોડના જે રંગસૂત્ર છે ને એમાં નરની અંદર એક એક્સ આવેલું હોય અને એક વાય આવેલું હોય જ્યારે માદાની અંદર બંને એક્સ એક્સ આવેલા હોય મતલબ મનુષ્યનો લિંગ નિશ્ચયનનો પ્રકાર કેવો થયો એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન થયું હવે શું કામ એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન થયું એની વાત કરીએ ચાલો સમજો તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ આ નરના ચુમ્માલીસ હવે દેહિક રંગસૂત્રને આપણે એ થી દર્શાવીએ એટલે ઓટોસોમલ ક્રોમોઝોમ પ્લસ એક એક્સ અને એક વાય એટલે આ નરનું જનીન પ્રકાર થઈ ગયો પ્લસ ક્રોસ જેની સાથે થવાનો છે એની વાત કરીએ માદાનો જનીન પ્રકાર છે ચુમ્માલીસ એ એ પ્લસ એક્સ એક્સ હવે એને કોમન છે એટલે આપણે ગણતરીમાં નથી લેતા માત્ર કોની વાત કરીશું આપણે એક્સ વાય અને એક્સ એક્સની તો પુરુષ છે એ બે પુરુષ જ્યારે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેશે એટલે જન્યુ બનશે માદા જ્યારે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેશે એટલે જન્યુ બનશે તો નરની અંદરથી જે બે જન્યુ બનશે એમાં પહેલાં જન્યુની અંદર એક રંગસૂત્ર કયું આવશે એક્સ અને બીજો જે જન્યુ બનશે એની અંદર રંગસૂત્ર કયું આવશે વાય જ્યારે માદાની અંદર જે બે રંગ જન્યુ બનવાના છે બંને જન્યુની અંદર રંગસૂત્ર ક્યાં આવશે એક્સ મતલબ તમે એમ કહી શકો કે મનુષ્યમાં માદા સજીવ સમાન પ્રકારના અંડકોષ બનાવે છે પણ નરની અંદર જો મનુષ્યમાં માદા સજીવ તમામ માદા સજીવ છે એ તમામ સમાન પ્રકારના અંડકોષ બનાવશે જ્યારે નરની અંદર બે અલગ અલગ પ્રકારના શુક્રકોષો હશે એમાં કુલ શુક્રકોષના પચાસ ટકા શુક્રકોષ એવા હશે કે જેની અંદર એક્સ રંગસૂત્ર હોય અને પચાસ ટકા શુક્રકોષ એવા હશે કે જેની અંદર વાય રંગસૂત્ર હોય મતલબ નર છે એ બે અલગ અલગ પ્રકારના શુક્રકોષો બનાવે છે હવે એમાંથી નરનો જે શુક્રકોષ કે જે એક્સ રંગસૂત્ર ધરાવે છે એના વડે અંડકોષનું ફલન થાય તો બનનાર સજીવનું જે ત્રેવીસમી જોડનું રંગસૂત્રનું જોડું છે એ બનશે એક્સ એક્સ તો આ સજીવ કેવો બનશે માદા જાતિએ બનશે કેમ કે એની અંદર ત્રેવીસમી જે રંગસૂત્રની જોડ છે એમાં એક્સ એક્સ આવ્યો અવમાનો કે શુક્રકોષ છે અને એનું એના દ્વારા એક્સ રંગસૂત્ર જે અંડકોષ તો બધા એક રંગસૂત્ર દ્વારા જ એક્સ રંગસૂત્રવાળા જ છે તો વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો એ જે યુગમન જ બનશે એમાં ત્રેવીસમી રંગસૂત્રની જોડ કઈ હશે એક્સ અને વાય મતલબ લિંગી રંગસૂત્રની જોડીમાં એક એક્સ હશે અને એક વાય હશે તો આનું લિંગ નિશ્ચયન કયા પ્રકારનું થશે જાતીય થશે જ્યારે આનું લિંગ નિશ્ચયન છે એ કયા પ્રકારનું થશે તો ભાઈ માદા જાતીય થશે તો આપણને હવે સમજાઈ જવું જોઈએ કે ભાઈ મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન છે એ કયા પ્રકારનું છે તો ભાઈ એક્સ વાય પ્રકારનું છે કે જો વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે એ અંડકોષનું ફલન કરે તો નરજાતીય સજીવ બનશે એનું લિંગ નિશ્ચયન નરજાતીય થશે અને એક્સ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે એ અંડકોષનું ફલન કરે તો એનું લિંગ નિશ્ચયન છે એ માદા જાતીય પ્રકારનું થશે તો આ વાત થઈ નરની સોરી મનુષ્યની અંદર કઈ રીતે લિંગ નિશ્ચયન થાય છે એનું તો મનુષ્યમાં કયા પ્રકારનું લિંગ નિશ્ચયન હોય મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન હશે એક્સ વાય પ્રકારનું બરાબર તો પહેલો લિંગ નિશ્ચયનો પ્રકાર આગળ જે મેં તમને કીધો એની વાત મેં તમને સમજાવી દીધી હવે જુઓ બીજો જે પ્રકાર છે એ હવે બીજો પ્રકાર કયો છે જો પહેલો પ્રકાર આ હતો એક્સ વાય સિસ્ટમ એક્સ વાય સિસ્ટમ બરાબર બીજો પ્રકાર કયો મેં તમને કીધો તો એક્સ ઓ પ્રકારનું સિસ્ટમ હવે અહીંયા સમજવા જેવી બાબત છે આ પ્રકારનું લિંગ નિશ્ચયન કોની અંદર જોવા મળે યાદ રાખજો કીટકોની અંદર એક્સ ઓ પ્રકારનો લિંગ નિશ્ચયન છે જોવા મળે હવે એમાં શું થાય તો કે ભાઈ યાદ રાખજો કીટકોની અંદર જે નર સજીવ હશે ને એની અંદર કીટકોમાં જે નર સજીવ હશે ને એની અંદર દૈહિક રંગસૂત્ર જેને આપણે એથી બતાવીએ છીએ પ્લસ લિંગી રંગસૂત્રમાં લિંગી રંગસૂત્રની જે જોડી હશે ને એમાં માત્ર એક જ એક્સ રંગસૂત્ર હશે બીજું કોઈ રંગસૂત્ર હશે જ નહીં એટલે એની જગ્યાએ આપણે ઝીરો અથવા ઓ મૂકીએ છીએ તો નરનું જનીન બંધારણ હશે એ એક્સ ઓ પ્રકારનું જ્યારે એનો ક્રોસ આપણે જે માદા માખી સાથે કરીએ અથવા માદા કીટક સાથે કરીએ એનું જનીન પ્રકાર હશે એ એ પ્લસ એક્સ 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 અને અહીંયા એક્સ ઓ પ્રકાર છે મતલબ નર કેવો છે તો યાદ રાખજો અહિયાં નર છે એ વિષમયુગમી છે અહીંયા કેવો છે વિષમયુગમી એવી જ રીતે મનુષ્યમાં પણ તમે જુઓ નર કેવો છે વિષમયુગમી છે કઈ રીતે વિષમયુગ્મી તો એની અંદર જે લિંગી રંગસૂત્રની જોડી છે એમાં એક એક રંગસૂત્ર છે બીજું એક પણ રંગસૂત્ર નથી એટલે એની જગ્યાએ આપણે ઓ મૂકીએ છીએ જ્યારે માદાની અંદર જોડીના બંને રંગસૂત્ર કેવા છે તો બસ સમાન છે હવે જુઓ આવા કીટકોમાં જ્યારે પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેશે ત્યારે જે જન્યુ બનશે એ જન્યુ નર કયા પ્રકારના જન્યુ બનાવશે અને માદા કયા પ્રકારના જન્યુ બનાવશે તો નરમાંથી એક જન્યુ જે બનશે એમાં રંગસૂત્ર કયું આવશે એક્સ આવશે અને બીજો જે જન્યુ બનશે એમાં કોઈ રંગસૂત્ર આવશે નહીં કેમ કે ત્યાં તો ઓ છે ઝીરો છે માદા છે એ બે અલગ અલગ પ્રકારના રંગ સોરી માદા છે એ સમાન પ્રકારના જંડકોષ બનાવશે બધા જંડકોષની અંદર રંગસૂત્ર કયું આવશે હવે સમજો કે એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થયું તો બનનાર સજીવની લિંગી રંગસૂત્રની જોડીમાં બંને આવ્યા તો આ જે સજીવ છે એ ક્યું થશે માદા જાતીય લિંગ નિશ્ચયન ધારણ કરશે પણ જો કોઈ પણ રંગસૂત્ર ન ધરાવતા શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય તો એનું ત્રેવીસમી જોડ જે રંગસૂત્રની છે એનું બંધારણ શું હશે એક્સ ઓ પ્રકારનું પ્રકારનું તો આ કેવું થઈ થઈ જશે જશે આનું લિંગ હવે આવું ઓબ્ઝર્વેશન હેન્કિંગે શું આના સંદર્ભમાં હેન્કિંગ જો હેન્કિંગે કીટકો પર કામ કર્યું હતું હેન્કિંગે શું કીધું તું તો હેન્કિંગ એ કીધું તું કે કીટકો છે ને બે અલગ અલગ પ્રકારના શુક્રકોષ બતાવે છે કીટકો છે અને આગળ મેં તમને એક સેન્ટેન્સની વાત કરી હતી યાદ કરો હમણાં જ મેં તમને એક સેન્ટેન્સ કીધું હતું કે કીટકો જે કુલ શુક્રકોષ બનાવે ને એમાં પચાસ ટકા શુક્રકોષની અંદર પચાસ ટકા શુક્રકોષની અંદર કોષ કેન્દ્રીય સંરચના જોવા મળતી હતી ને પચાસ ટકા શુક્રકોષમાં કોષ કેન્દ્રીય સંરચના નહોતી જોવા મળતી તો નરની અંદરથી બનતા કુલ શુક્રકોષની અંદર આ બંને આવશે મતલબ બે શુક્રકોષ અત્યારે તમે ધ્યાનમાં લ્યો તો એમાંથી એક એકની અંદર એક્સ રંગસૂત્ર એટલે કે એક્સ કાય કે એક્સ બોડી છે એટલે કે કોષ કેન્દ્રીય સંરચના છે પણ બીજો જે જન્યુ છે કે જે બીજા પચાસ ટકામાં આવે છે એની અંદર કોઈ પણ પ્રકારની એક્સ કાય કે એક્સ બોડી નથી તો આવું તો હેન્કિંગે આપણને કીધું હતું અને હવે આપણને ખબર પડી કે એક્સ કાય કે એક્સ બોડી એટલે એક્સ રંગસૂત્ર છે કે જે લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે તો મતલબની વાત એ છે કીટકોની અંદર ત્રેવીસમી જે રંગસૂત્રની જોડી છે સોરી જે લિંગી રંગસૂત્ર ત્રેવીસમી જોડ આપણે મનુષ્ય માટે શબ્દ વાપરશું કીટકો માટે ત્રેવીસ જોડ નહીં હોય કીટકોની અંદર સંખ્યા છે એ પાછી અલગ હશે કીટકોની અંદર સંખ્યા છે એ અલગ હશે રંગસૂત્રની જુદી જુદી જાતિના સજીવોમાં રંગસૂત્રની સંખ્યા છે એ જુદી જુદી હોય પણ યાદ હું રાખવાની કે જો લિંગી રંગસૂત્રની જોડી કીટકની અંદર લિંગી રંગસૂત્રની જોડીમાં બંને એક્સ હોય તો એ માદા જાતિએ બને અને એક એક્સ અને એક ઓ હોય તો એ નર જાતીય બનશે હવે બે એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા એમાં પહેલાં એક્ઝામ્પલમાં નર કેવો હતો એક્સ વાય અને બીજા એક્ઝામ્પલમાં નર કેવો છે એક્સ ઓ પ્રકારનો બરાબર તો આ બંનેની અંદર તમે જુઓ તો આ બંનેની અંદર કેવા છે નર વિષમ યુગ્મતા ધરાવે છે ને વિષમયુગ્મતા તો આ બંને લિંગ નિશ્ચયનની પદ્ધતિ છે એ નર વિષમયુગ્મતા ધરાવતી લિંગ નિશ્ચયની પદ્ધતિ તરીકે ઓળખાશે કઈ બે પદ્ધતિ એક્સ વાય અને એક્સ ઓ જે લિંગ નિશ્ચયની પદ્ધતિ છે એ બંને પદ્ધતિ કયા પ્રકારની છે તો એ બંને પદ્ધતિ નર વિષમયુગ્મતા ધરાવતી લિંગ નિશ્ચયની પદ્ધતિ છે અને કોની કોની અંદર જોવા મળે તો એક્સ વાય પ્રકારની જે લિંગ નિશ્ચયની પદ્ધતિ છે એ મનુષ્યમાં જોવા મળશે બીજી કેમાં જોવા મળશે યાદ રાખજો બીજી એક જોવા મળશે ડ્રોસોફિલામાં ડ્રોસોફિલા ડ્રોસોફિલા અને મનુષ્ય બંનેની અંદર પદ્ધતિ કઈ હશે પ્રકારની હવે પ્રશ્ન એ થશે ડ્રોસોફિલા તો કીટક છે કીટક હોવા છતાં પણ એની અંદર એક્સ ઓ પ્રકારની લિંગ નિશ્ચયની પદ્ધતિ નથી જોવા મળતી એની અંદર કઈ જોવા મળે છે એક્સ વાય પ્રકારની લિંગ નિશ્ચયની પદ્ધતિ જોવા મળે છે તો મેં તમને બે લિંગ નિશ્ચયની પદ્ધતિ સમજાવી દીધી આપણને સમજાઈ ગઈ હશે હવે જઈએ ત્રીજો જે લિંગ નિશ્ચયનો પ્રકાર છે એના પર તમારી સામે એક્ઝામ્પલ છે ત્રીજા લિંગ નિશ્ચયના પ્રકારમાં આપણે પક્ષી દોરી રાખ્યા છે હવે જુઓ પક્ષી તરીકે અહીંયા આ જે છે ને એ નર જાતીય પક્ષી છે અને માદા જાતીય પક્ષી છે હવે યાદ રાખજો કે પક્ષીઓની અંદર નર છે ને ઈ દેહિક રંગસૂત્ર પ્લસ લિંગી રંગસૂત્રની જોડીમાં બે સમાન પ્રકારના રંગસૂત્ર ધરાવે છે એટલે કે બે ઝેડ રંગસૂત્ર ધરાવે છે જ્યારે માદા ઈ દેહિક રંગસૂત્ર ઉપરાંત લિંગી રંગસૂત્રની જોડીમાં એક ઝેડ અને એક ડબલ્યુ મતલબ બે અલગ અલગ રંગસૂત્ર ધરાવે છે મતલબ આ કિસ્સામાં આ પ્રકારની લિંગ નિશ્ચયની પદ્ધતિમાં નર છે એ સમયુગ્મતા ધરાવે છે પણ માદા છે એ કેવી છે વિષમયુગ્મતા ધરાવે છે હવે અહીંયા શું થશે તો ભાઈ અહીંયા નર જે બે શુક્રકોષો બનાવશે એ બંને શુક્રકોષો કેવા થશે સમાન પ્રકારના પણ માદા જે અંડકોષો બનાવશે એ માદા જે અંડકોષ બનાવે એ અંડકોષમાં એક અંડકોષ છે એ ઝેડ રંગસૂત્રવાળો હશે અને એક અંડકોષ છે એ ડબલ્યુ રંગસૂત્રવાળો હશે હવે શુક્રકોષો તો સમાન છે હવે ક્યાં અંડકોષ સાથે શુક્રકોષનું જોડાણ થાય ને એના આધારે લિંગ નિશ્ચયન થશે માનો કે શુક્રકોષ છે એ ઝેડ રંગસૂત્ર ધરાવતા અંડકોષનું ફલન કરે તો ઝેડ ઝેડ બનશે તો આ કેવું થાય આ નર જાતીય થઈ જાય પણ જો ઝેડ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ડબલ્યુ રંગસૂત્ર ધરાવતા અંડકોષનું ફલન કરે તો ઝેડ ડબલ્યુ બનશે તો આ કેવું સજીવ બની જશે માદા જાતીય સજીવ બને સોરી હા માદા જાતીય સજીવ બની જશે તો આ પ્રકારની લિંગ નિશ્ચયનની પદ્ધતિમાં વિષમ યુગ્મતા કોણ ધરાવે છે માદા વિષમ યુગ્મતા ધરાવે છે તો આને કેવી રિંગની પદ્ધતિ કહેવાય માદા વિષમ વિષમ યુગ્મતા યુગ્મતા ધરાવતી માદા વિષમયુગ્મતા ધરાવતી લિંગ નિશ્ચયની પદ્ધતિ તરીકે ઓળખાશે જે ખાસ કરીને કે એમાં જોવા મળે યાદ રાખજો પક્ષીઓની અંદર પક્ષીઓમાં લિંગ નિશ્ચયન કયા પ્રકારનું હોય ઝેડ ડબલ્યુ પ્રકારનું હોય પક્ષીઓમાં લિંગ નિશ્ચયન હોય ઝેડ 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 ડબલ્યુ પણ ઝેડ ઝેડ બંને સમાન રંગસૂત્ર નરમાં હશે ઝેડ ડબલ્યુ વિષમ પ્રકારના રંગસૂત્ર કોની અંદર હશે માદાની અંદર હશે એટલે અહીંયા માદા છે એ બે અલગ અલગ પ્રકારના અંડકોષ બનાવશે જ્યારે નર છે એ બે સમાન પ્રકારના શુક્રકોષ બનાવશે ચાલો હવે છેલ્લી જે લિંગ નિશ્ચયનની પદ્ધતિ છે એના પર આપણે પહોંચ્યા એ છે કંઈ એ છે એકકીય દ્વિકીય પ્રક્રિયા ચાલો એને સમજાવું તમને એકકીય દ્વિકીય પ્રક્રિયા તો એકકીય દ્વિકીય પ્રક્રિયાને સમજાવવા માટે આપણે નીચે થોડીક બ્લેન્ક સ્પેસ રાખી છે ચાલો સમજીએ એકકીય દ્વિકીય પ્રકારનું લિંગ નિશ્ચયને એ ખાસ કરીને કોનામાં જોવા મળે યાદ રાખજો કીટકોની અંદર જોવા મળે કીટકોમાં જોવા મળે એકકીય દ્વિકીય પ્રકારનું લિંગ નિશ્ચય હવે કીટકોની અંદર એ ખાસ કરીને આનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે

હવે આ જ્યારે જન્યુ બનાવે ત્યારે અર્ધિકરણ દ્વારા બનાવે કેમ કે પોતે તો ટુ એન છે એટલે બે એન પ્રકારના જન્યુ બનાવશે એન પ્રકારના જન્યુ બનાવશે પણ આ તો પહેલેથી એન જ છે એકકીય છે એટલે એ સમવિભાજન દ્વારા જન્યુ બનાવશે એટલે એની અંદર આ એન પ્રકારનો જન્યુ બન્યો હવે આ જે નરજન્યુ છે એમાં એ નરજન્યુ દ્વારા જે પણ માદાજન્યુનું ફલન થાય ને એના દ્વારા પાછી કઈ પરિસ્થિતિ નિર્માણ પામે ટુ એન પરિસ્થિતિ નિર્માણ પામે હવે જેમાં ટુ એન જે દ્વિકીય જે દ્વિકીય બંધારણ ધરાવે ને એ હંમેશા માદા જાતીય સજીવ થાય અને માનો કે આ જે અંડકોષ હતો અથવા તો આ જે જન્યુ હતો એનું ફલન ન થયું ફલન ન થયું અને ફલન વગર આ અંડકોષ કે જન્યુની અંદરથી નવો સજીવ બન્યો તો એ જે માખી બનશે ને એ નર જાતીય બનશે કેમ નરજાતીય તો નર હંમેશા કેવા હોય એન પ્રકારના હોય એટલે એ નરજાતીય બનશે કેમ કે એ ફલન વગર બની છે ફલન વગર માદાજન્યુ છે એ કેવો રહી જાય એન પ્રકારનો એકકીય જ રહી જાય અને માખી સોરી માખી કેવી હોય એકીય હોય એ માખી ફરી એક વખત પાછી અહીંયા આપણે લઈ લઈએ અને સમવિભાજન દ્વારા જન્યુ બનાવે એ જન્યુ દ્વારા જે પણ માદાજન્યુનું ફલન થાય એની અંદરથી જે સજીવ બનશે એ દ્વિતીય હશે એટલે કે માદા જાતીય બનશે અને જે માદાજન્યુ નું ફલન નથી થતું અને એ ફલન વગર જેને આપણે પાર્થેનોજિનેસિસની ઘટના કહીએ પાર્થેનોજિનેસિસની ઘટવા ઘટના દ્વારા ફલન વગર જે જેમાંથી બાળ સજીવ બને એ એકકીય એન પ્રકારનું હશે એની હંમેશા કેવું લિંગ નિશ્ચયન ધારણ કરશે તો ભાઈ એ નરજાતીય તો મતલબ અહીંયા લિંગ નિશ્ચયન થવા માટે એકકીય કે દ્વિતીય જો આ દ્વિતીય કે એકકીય પરિસ્થિતિ છે ને એ જવાબદાર છે એટલે આવી પદ્ધતિની એકકીય દ્વિતીય લિંગ નિશ્ચયનની પદ્ધતિ કીધું છે એના વિશે હજી આગળ આપણે વાત કરવાની થશે બરાબર ચાલો આપણે આગળ વધીએ હવે તો જેટલી મેં તમને વાત કરી ને એ બધી હવે થિયરીમાં એક વખત ફટાફટ નજર ફેરવી લઈએ ચાલો હવે આપણને થિયરી સમજવી અઘરી પડવી જોઈએ નહીં ચલો શું કીધું છે જુઓ કે એ પણ જોવામાં આવ્યું હેન્કિંગના સંદર્ભમાં વાત કરી છે કે હેન્કિંગ પછીના જે કાંઈ વૈજ્ઞાનિકોએ લિંગ નિશ્ચયના ક્ષેત્રમાં કાર્ય કર્યું ત્યાં એવું પણ જોવામાં આવ્યું કે ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ એક્સ ઓ પ્રકારની હોય છે હવે મેં તમને આગળ સમજાવ્યું એક્સ ઓ પ્રકારનું એટલે શું તો એની અંદર નરની અંદર લિંગી રંગસૂત્રની જોડીમાં માત્ર એક જ એક્સ રંગસૂત્ર હશે બીજું નહીં હોય એટલે એની જગ્યાએ ઓ લખ્યો છે અને એવા કીટકોની અંદર લિંગ નિશ્ચયમાં જેની અંદર એક્સ ઓ પ્રકારની લિંગી રંગસૂત્રની જોડી હોય એ જાતીય બને જેમાં એક્સ એક્સ પ્રકારની લિંગી રંગસૂત્રની જોડી હોય એ માદા જાતીય બનશે બરાબર જો અર્થાત બધા જ અંડકોષમાં અન્ય રંગસૂત્રો એટલે કે દૈહિક રંગસૂત્રો સિવાયના એક વધારાનું રંગસૂત્ર પણ હોય છે તો તો મેં કીધું કોમન જ છે એ સિવાયનું એક રંગસૂત્ર હશે એક રંગસૂત્ર અહીંયા શબ્દ વાપરો છે અંડકોષ અને અંડકોષ છે એ શું છે એ જન્યુ છે બરાબર તો જન્યુ ની અંદર પિતૃ કરતાં હંમેશા રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય તો પિતૃ ની અંદર રંગસૂત્ર છે એ જોડીમાં હોય તો જન્યુની અંદર રંગસૂત્રની સંખ્યા એક એક થઈ જશે તો પિતૃની અંદર લિંગી રંગસૂત્રની જોડી હોય તો જન્યુની અંદર એ લિંગી રંગસૂત્રની જોડીમાંથી કોઈ એક જ રંગસૂત્ર આવશે બરાબર એટલે શું કીધું જુઓ કે જન્યુની અંદર દેહિક રંગસૂત્રો તો હશે જ ઈ સિવાય એક વધારાનું રંગસૂત્ર પણ હોય બીજી બાજુ કેટલાક શુક્રકોષોમાં એક રંગસૂત્ર હોય છે જ્યારે કેટલાકમાં હોતું નથી એક્સ રંગસૂત્ર યુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અંડકોષ માદા બની જાય છે જો આ વસ્તુ તમને આગળ સમજાવી કે આજે બંધારણ કેવું છે એક્સ ઓ પ્રકારનું તો નર જે શુક્રકોષ બનાવશે એમાં પચાસ ટકા શુક્રકોષમાં એક્સ આવશે ને પચાસ ટકા શુક્રકોષમાં એક્સ આવતો નથી કારણ કે ઓ છે તો અહીંયા શું કીધું જુઓ કે શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર હોય જ્યારે કેટલાકમાં હોતું નથી જો શું કીધું બીજી બાજુએ કેટલાક શુક્રકોષમાં એક રંગસૂત્ર હશે જ્યારે કેટલાકમાં હોતું નથી પછી જે જે શુક્રકોષમાં એક રંગસૂત્ર છે એના દ્વારા અંડકોષનું ફલન થાય તો અંડકોષમાં તો એક શ્રંગસૂત્ર હોય જ અને એક શ્રંગસૂત્રવાળો શુક્રકોષ એનું ફલન કરે તો એ કેવું બનશે માદા જાતીય બનશે બની જાય સીધું સજીવ પણ એ જેની અંદર એક શ્રંગસૂત્ર નથી જેની અંદર એક શ્રંગસૂત્ર નથી એટલે કે ઓ પ્રકારનો જે શુક્રકોષ છે જેની અંદર એક પણ એક શ્રંગસૂત્ર નથી એના દ્વારા અંડકોષનું ફલન થાય તો એ કેવો બનશે તો ભાઈ એ નરજાતીય બનશે ચલો અહીંયા એક એનસીઆરટીએ પ્રશ્ન પૂછ્યો છે શું તમે વિચારી શકો છો કે નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી હશે જો આ પ્રકારનું લિંગ નિશ્ચયન ધરાવતા હશે એની અંદર નર અને માદામાં રંગસૂત્રની સંખ્યા સમાન હશે તો દૈહિક રંગસૂત્રની સંખ્યા તો સમાન જ હશે બંનેની અંદર જોવાનું ક્યાં છે લિંગી રંગસૂત્રમાં તો લિંગી રંગસૂત્રની જોડી છે એમાં નરની અંદર માત્ર એક જ એક્સ રંગસૂત્ર છે જ્યારે માદામાં બે એક્સ રંગસૂત્ર છે એનો અર્થ એવો થાય કે સમાન સરખી હશે નહીં સરખી નહીં હોય બરાબર તો વધારે કેમાં હશે માદામાં એક એક રંગસૂત્ર વધારે હશે જ્યારે એની કમ્પેરિઝનમાં નરમાં એક એક્સ રંગસૂત્ર ઓછું હશે તો આ પ્રશ્ન એનસીઆરટીએ જે આપણને પૂછ્યો એનો આન્સર થશે ચાલો આગળ વધીએ ત્યાર પછી આપણે વાત કરવાની છે હજી એક રંગસૂત્રના સંદર્ભમાં જે વાત લઈ જવાના છીએ આપણે તો શું કહીએ જુઓ આ એક સૂત્રની લિંગ નિશ્ચયમાં ભૂમિકા હોવાથી તે એક સૂત્રને બીજું નામ શું કહેવાય લિંગી રંગસૂત્ર અથવા સેક્સ ક્રોમોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે કેમ કે એ રંગસૂત્ર દ્વારા જાતિ નક્કી થાય છે એને એક્સ રંગસૂત્ર અથવા સેક્સ ક્રોમોઝોમ નામ આપવામાં આવ્યું હવે બાકીના બીજા જે રંગસૂત્ર હોય ને એને દૈહિક રંગસૂત્ર કહેવાય તો મેં તમને એથી એ નિ સંજ્ઞાથી બતાવ્યું હતું શરૂઆતમાં જ્યારે લિંગ નિશ્ચયન સમજાવતો તો ત્યારે આકૃતિમાં ત્યારે એ એ એવું લખ્યું હતું તો આ એ છે એ શું છે ઓટોસોમલ રંગસૂત્ર ઓટોસોમલ એટલે દૈહિક રંગસૂત્ર તો દૈહિક રંગસૂત્ર બધાની અંદર કોમન જ છે નર હોય કે માદા હોય કે બધાની અંદર કોમન છે પણ એ સિવાયના જે લિંગી રંગસૂત્ર છે ને એની અંદર સંખ્યામાં ફેરફાર છે એ હોઈ શકે તો અહીંયા શું કીધું જો બીજા રંગસૂત્ર જેને દૈહિક રંગસૂત્ર નામ આપવામાં આવ્યું હવે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કીટકનું બરાબર ખાસ કરીને કયા કીટકની આપણે અહીંયા વાત લેવાની છે તો આપણે અહીંયા કીટક તરીકે વાત લઈએ તીતી ઘોડ એક્સ પ્રકારનું લિંગ નિશ્ચયનનું ઉદાહરણ છે તો એક્સ ઓ પ્રકારનું લિંગ નિશ્ચયન કઈ રીતે થાય આગળ કીટકના એક્ઝામ્પલમાં મેં તમને સમજાવી દીધું છે જો શું કીધું તેમાં નરમાં એક્સ સોરી નરમાં આ એક નથી લખવાનું હોય નરમાં દૈહિક રંગસૂત્રો સિવાય નરની અંદર દૈહિક રંગસૂત્ર સિવાય એક એક શ્રંગસૂત્ર હશે બીજું તો શું હોય ઓ હોય એટલે બીજું તો એક શ્રંગસૂત્ર હશે જ નહીં આવેલું હોય છે એક જ એક શ્રંગસૂત્ર આવેલું હોય જ્યારે માદાની અંદર એક શ્રંગસૂત્રની એક જોડ હશે દૈહિક રંગસૂત્ર તો હશે જ પણ લિંગી રંગસૂત્રની જે લિંગી રંગસૂત્ર છે એમાં એક શ્રંગસૂત્રની એક જોડ હશે જ્યારે નરમાં માત્ર એક જ એક શ્રંગસૂત્ર આવેલ હોય છે હવે આ નિરીક્ષણોની પ્રેરણાથી લિંગ નિશ્ચયની ક્રિયાવિધિને સમજવા સમજવા માટે અન્ય ઘણી બધી જાતિઓમાં પણ તેની શોધ કરવામાં આવી હવે આ તો માત્ર કીટક પૂરતી જ વાત હતી પણ જેમ જેમ લિંગ નિશ્ચયનો અભ્યાસ આગળ વધતો ગયો એમ બીજી ઘણી બધી જાતિઓની અંદર પણ લિંગ નિશ્ચયનો અભ્યાસ કરવામાં આવ્યો જો અહીંયા મેં એક ફોટોગ્રાફ રાખ્યો છે ને આ એનસીઆરટીનો ફોટોગ્રાફ છે અને આઈ ફોટોગ્રાફ છે ઇમ્પોર્ટન્ટ બરાબર આ ફોટોગ્રાફ આઈ એમ છે ઇમ્પોર્ટન્ટ છે જુઓ બીજી જાતિઓ તરીકે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયની તપાસ કરવામાં આવી કીટકમાં લિંગ નિશ્ચયની તપાસ કરવામાં આવી પક્ષીઓની અંદર લિંગ નિશ્ચયની તપાસ કરવામાં આવી હવે જો નરમાં એક એક્સ રંગસૂત્ર છે ને એક વાય સૂત્ર છે દૈહિક રંગસૂત્ર તો નર અને માદા બંનેના બધામાં કોમન હશે તમે લિંગ નિશ્ચયની વાત કરો ત્યારે જે માત્ર લિંગી રંગસૂત્રની જોડી છે ને એને જ તમારે ધ્યાનમાં લેવાની તો મનુષ્યમાં રંગસૂત્રની જોડી હશે માદાની અંદર બંને એક્સ પ્રકારના રંગસૂત્ર હશે હવે એની જગ્યાએ કીટકમાં તમે વાત કરો તો અહીંયા કીટક તરીકે આપણને કોનું એક્ઝામ્પલ આપ્યું છે ધ્યાનથી સમજો અહીંયા કીટક તરીકે ડ્રોસોફિલાનું એક્ઝામ્પલ આપ્યું છે બરાબર અહીંયા પિક્ચરની અંદર એ ડ્રોસોફિલાની પિક્ચર નથી બતાવી એટલે ફોટોગ્રાફ ડ્રોસોફિલાનું નથી પણ એક્ઝામ્પલ ડ્રોસોફિલાનું છે કેમ તોક ભાઈ જુઓ એમાં પણ નરમાં એક્સ વાય છે અને માદામાં એક્સ એક્સ છે જો બીજા કીટક હોત ને તો અહીંયા હોત એક્સ ઓ અને એક્સ એક્સ હોત પણ ડ્રોસોફિલા છે એટલે ત્યાં શું છે એક્સ વાય અને એક્સ ડ્રો બી ડ્રોસોફિલા છે એટલે એની અંદર શું હોય એક્સ વાય અને એક્સ એક્સ બીજા કીટક હોય તો હોત એક્સ ઓ અને એક્સ એક્સ બરાબર કારણ મેં શરૂઆતમાં જ તમને કીધું ડ્રોસોફિલા અને મનુષ્યની અંદર સમાન પ્રકારની લિંગ નિશ્ચયની પદ્ધતિ છે એ જોવા મળે છે ચલો ત્યાર પછી મેં તમને પક્ષીઓની અંદર કઈ રીતે લિંગ નિશ્ચયન થાય છે એ સમજાવ્યું તો નર કેવા હશે સમયુગ્મી ઝેડ ઝેડ અને માદા છે ઝેડ ડબલ્યુ વિષમયુગ્મી એટલે અહીંયા નર સમાન પ્રકારના શુક્રકોષ બનાવશે માદા વિષમ વિસમાન પ્રકારના અંડકોષ છે એ બનાવશે જેમાં એક અંડ પચાસ ટકા અંડકોષ ઝેડ રંગસૂત્ર ધરાવતા હશે અને પચાસ ટકા અંડકોષ છે એ ડબલ્યુ રંગસૂત્ર ધરાવતા હશે આગળ વધી આ સંદર્ભમાં જો અહીંયા કીટક કઈ કઈ જાતિઓમાં ત્યારબાદ અભ્યાસી છે એના સંદર્ભની થોડીક માહિતી આપી છે તો ત્યારબાદ ઘણા કીટકો અને મનુષ્ય સહિતના બીજા ઘણા સ્તનધહારી પ્રાણીઓ પ્રાણીઓમાં એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે આગળ મેં તમને સમજાયું એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન કઈ રીતે જ્યારે નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય છે હવે અહીંયા મનુષ્યની અંદર ડ્રોસોફિલામાં બે એની અંદર નર અને માદામાં રંગસૂત્રની સંખ્યા સમાન હશે ઉદાહરણ તરીકે હું તમને કહું કે બાવીસ જોડ દૈહિક રંગસૂત્રની પ્લસ ત્રેવીસમી જોડમાં એક એક્સ અને એક વાય એવી જ રીતે માદામાં બાવીસ જોડ દૈહિક રંગસૂત્રની ત્રેવીસમી જોડમાં એક એક્સ અને બીજું પણ એક્સ એટલે અહીંયા બાવીસ દુ ચુમ્માલીસ પિસ્તાલીસ અને છેતાલીસ રંગસૂત્રથી અહીંયા પણ બાવીસ દુ ચુમ્માલીસ પિસ્તાલીસ અને છેતાલીસ કેમ કે આ બાવીસ જે જોડી છે હો આ બાવીસ જોડી છે એટલે બાવીસ દુ ચુમ્માલીસ કહું છું અને ત્રેવીસમી જોડમાં એક એક્સ અને એક વાય તો અહીંયા છેતાલીસ રંગસૂત્રથી અહીંયા છેતાલીસ રંગસૂત્ર છે તો મતલબ મનુષ્યની અંદર અને ડ્રોસોફિલાની અંદર નર અને માદામાં રંગસૂત્રની સંખ્યા સમાન હશે જો ડ્રોસોફિલામાં દૈહિક રંગસૂત્ર કેટલા હશે ત્રણ જોડ દૈહિક રંગસૂત્રની ત્રણ જોડ હશે નરમાં ત્રણ જોડ અને પ્લસ લિંગી રંગસૂત્રની જોડમાં નરની અંદર હશે એક્સ વાય અને માદાની અંદર ત્રણ જોડ એ દૈહિક રંગસૂત્રની અને જે લિંગી રંગસૂત્રની જોડ છે એમાં શું હશે એક્સ એક્સ તો આવું ડ્રોસોફિલામાં હશે હવે એનાથી આગળ વાત કરીએ નરમાં એક રંગસૂત્ર એક્સ હોય પરંતુ તેનો જોડીદાર સ્પષ્ટ નાનો હોય છે જેને કયો કહેવાય વાય રંગસૂત્ર કહેવાય છે વાય રંગસૂત્ર છે વળેલું દર્શાવાય એટલે શું કીધું દૈહિક રંગસૂત્રની સંખ્યા નર અને માદા બંનેમાં સરખી હોય છે બીજા શબ્દોમાં નરમાં દૈહિક રંગસૂત્ર સાથે એક્સ વાય હશે અને માદામાં દેહિક રંગસૂત્ર સાથે શું આવેલું હોય એક્સ એક્સ છે એ આવેલું હોય છે ચાલો આગળ વાત કરીએ હવે ડ્રોસોફિલાની વાત કરી છે જુઓ મેં જે તમને વાત કરતો તો એ જ કે એક્ઝામ્પલ તરીકે મનુષ્ય તથા ડ્રોસોફિલામાં નરમાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે જ્યારે માદામાં દૈહિક રંગસૂત્ર ઉપરાંત એક જોડ એક્સ રંગસૂત્ર હોય છે ઉપરની સમજૂતીમાં તમે બે પ્રકારના લિંગ એટલે કે એક્સ ઓ અને એક્સ વાય પ્રકારના લિંગ અભ્યાસ કરી ગયા મતલબ એક્સ ઓ ખેમાં કીટકોમાં એક્સ વાય મનુષ્ય મનુષ્યને ડ્રોસોફિલાની અંદર હવે એ બંનેની અંદર શું છે તો ભાઈ આ બંને પ્રકાર એક્સ ઓ અને એક્સ વાય બંને પ્રકારના લિંગ નિશ્ચયમાં નર બે પ્રકારના જનીઓનું નિર્માણ કરે છે નર છે આ બંને પ્રકારના લિંગ નિશ્ચય એટલે એક્સ વાય અને એક્સ ઓ પ્રકારના લિંગ નિશ્ચયમાં નર છે એ બે પ્રકારના શુક્રકોષો બનાવે હવે શું કીધું જુઓ એક સર રંગસૂત્ર સહિત અથવા રહિત મતલબ એક્સ ઓ પ્રકારની લિંગ નિશ્ચયની પદ્ધતિ હોય તો એમાં બે પ્રકારના શુક્રકોષ ક્યાં બને તો ભાઈ કાં તો પહેલ પચાસ ટકા શુક્રકોષ એક શ્રંગસૂત્ર સહિતના હોય અને પચાસ ટકા રંગસૂત્ર એક શ્રંગસૂત્ર રહિતના હોય એટલે એક અહીંયાથી એ ઘણામાં પચાસ ટકામાં એક્સ આવશે ને પચાસ ટકામાં ઓ એટલે કે ઝીરો આવશે એટલે એમાં એક સૂત્ર નહીં હોય એટલે કીધું કે રંગ સૂત્ર સહિત અથવા તો રહિત બનશે જ્યારે પ્રકારનું જે લિંગ શું થશે તો જયારે કેટલાક જન્યુમાં અને કેટલાક શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવશે અહીંયા જન્યુ જગ્યાએ શુક્રકોષ શબ્દ વધારે સુટેબલ રહેશે કે કેટલાક શુક્રકોષમાં એક શ્રંગસૂત્ર અને કેટલાક શુક્રકોષમાં વાય રંગસૂત્ર એટલે પચાસ ટકા શુક્રકોષમાં એક શ્રંગસૂત્ર અને પચાસ ટકા શુક્રકોષમાં વાય રંગસૂત્ર હવે આ પ્રકારની લિંગ નિશ્ચયનની ક્રિયા વિધિને શું કહેવાશે નર વિષમયુગ્મિતા કેમ કે અહીંયા નરની અંદર જે લિંગી રંગસૂત્રની જોડી છે એમાં બે વિષમ પ્રકારના રંગસૂત્ર આવેલા છે એટલે એને નર યુગ્મતા કહેવાશે એ સિવાયનું એક એક્ઝામ્પલ લઈએ તો શું કીધું છું કેટલાક અન્ય સજીવો કેટલાક અન્ય સજીવો જેવા કે પક્ષીઓમાં અલગ અલગ પ્રકારની લિંગ નિશ્ચયનની પદ્ધતિ જોવા મળે છે તો પક્ષીઓમાં કઈ જોવા મળે ઝેડ ઝેડ અને ઝેડ ડબલ્યુ પ્રકારનું લિંગ નિશ્ચય તો આ પ્રકારમાં નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા સમાન જ હશે સરખી હશે પરંતુ માદા બે અલગ અલગ પ્રકારના અંડકોષ ઉત્પન્ન કરશે કેમ કે માદા છે એ વિષમયુગ્મ છે એટલે માદા બે અલગ અલગ પ્રકારના અંડકોષ બનાવશે જ્યારે નર તો સમયુગ્મી છે એટલે એ તમામે તમામ સમાન પ્રકારના શુક્રકોષ બનાવશે તો આ પ્રકારની લિંગ નિશ્ચયની પદ્ધતિ એટલે કે માદા વિષમયુગ્મકતા તરીકે ઓળખવામાં આવશે આ પ્રકારની લિંગ નિશ્ચયની પદ્ધતિને માદા વિષમયુગમ યુગ્મકતા ધરાવતી લિંગ નિશ્ચયની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવશે તો આપણે તમને અત્યાર સુધીમાં ત્રણ જુદી જુદી લિંગનિશિયનની પદ્ધતિ સમજાવી એક એક્સ 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 વાય બીજી એક્સ 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 ઓ અથવા તો આવી રીતે બોલીએ ચાલો ફરી વખત કહું છું એક્સ વાય બીજી તમને સમજાવી એક્સ ઓ અને ત્રીજી સમજાવી ઝેડ 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 ડબલ્યુ પ્રકારની લિંગનિશ્ચયની પદ્ધતિ ત્રણ તમને સમજાવી ચોથી લિંગનિશિયનની પદ્ધતિ છે એકકીય દ્વિકીય પ્રક્રિયા પણ એની વાત આજના લેક્ચરમાં હું તમને કરવાનો નથી આજના લેક્ચરમાં આ ત્રણની જ વાત કરીએ નેક્સ્ટ લેક્ચરમાં ચોથા વિષય આપણે પાછા વાત કરીશું મતલબ આજના લેક્ચરની અંદર જે મૂળ વાત કરવાની હતી આટલી જ હતી તો હવે શું આવે તો ભાઈ હવે સીધું આવે આપણું હોમવર્ક ચાલો જોઈએ આજના લેક્ચરમાં આપણે તમને શું હોમવર્ક આપવાના છીએ તો આજના લેક્ચરમાં આપણે તમને હોમવર્કમાં ચાર ક્વેશ્ચન આપવાના છીએ એમાં પહેલાં ક્વેશ્ચનની અંદર આ ઇમેજ પરથી પહેલો ક્વેશ્ચન છે શું ક્વેશ્ચન છે તો આપેલો ક્રોસ આપેલો જે ક્રોસ છે આજે આપેલો ક્રોસ છે સોરી આપેલો ક્રોસ જે છે એની અંદર તમે એફ ટુ પેઢીને ધ્યાનમાં લ્યો આપેલો જે ક્રોસ છે એની અંદર એફ ટુ પેઢીને ધ્યાનમાં લ્યો તો તમારે એમાં સંલગ્નતા અને પુનઃ સંયોજિતો સંયોજિતો ની ટકાવારી શું હશે નહીં કહેવાનું છે સંલગ્નતા અને પુનઃ સંયોજનની ટકાવારી એટલે તમે કોમેન્ટ આવી રીતે કરશો સલગ્નતા આટલા ટકા પુનઃ સંયોજિતા આટલા ટકા તો આ તમારો પહેલો ક્વેશ્ચન થઈ ગયો કે ભાઈ આ આકૃતિ આ જે ક્રોસ છે એની અંદર F2 ટુ પેઢીમાં સંલગ્નતા અને પુનઃ સંયોજિતોની ટકાવારી છે એ શું હશે તો પહેલો ક્વેશ્ચન થઈ ગયો હવે જઈએ સેકન્ડ ક્વેશ્ચન પર તમારો બીજો ક્વેશ્ચન આજનો શું છે તો બીજો ક્વેશ્ચન તમારો છે સંલગ્નતાને સંલગ્નતાને કપલિંગ અને રિપલ્શન ફરી વખત બોલું છું સંલગ્નતાને કપલિંગ અને રિપલ્શન સ્વરૂપમાં સલગ્નતાને કપલિંગ અને રિપલ્શન સ્વરૂપમાં વર્ણવનાર વૈજ્ઞાનિકો કોણ હતા વર્ણવનાર વૈજ્ઞાનિકો કોણ હતા મતલબ અહીંયા તમારે બીજા ક્વેશ્ચનમાં વૈજ્ઞાનિકોના નામ જણાવવાના છે ત્યાર પછી આપણે ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ તો ત્રીજો ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો થોડોક લાંબો છે એટલે ધ્યાનથી સાંભળજો કે ત્રીજો ક્વેશ્ચન છે સલગ્નતાના આધારે સલગ્નતાના આધારે રંગ સૂત્ર પર રંગ સૂત્ર પર જનીનોનું અંતર નક્કી કરી જનીનોનું અંતર નક્કી કરી જનીન નકશા જનીન નકશા તૈયાર કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો આ પ્રશ્નમાં પણ તમારે વૈજ્ઞાનિકનું નામ છે એ આપવાનું છે હવે તમારા ચોથા ક્વેશ્ચન પર જઈએ ચોથો ક્વેશ્ચન શું છે તમારો તો તમારો ચોથો ક્વેશ્ચન છે તમે ભણી ગયા માન સૂચક સૂચક જનીન પારસ્પરિક ક્રિયા જનીન પારસ્પરિક ક્રિયા એની અંદર તમે એક્ઝામ્પલ લીધું તું લેથાઈ ઓડોરેટસ લેથાઈ ઓડોરેટસ સ્વીટ પી નું એક્ઝામ્પલ લીધું હવે એની અંદર સ્વીટ પીના એક્ઝામ્પલની અંદર હું અહીંયા થોડાક જનીન પ્રકાર તમે જે સ્વીટ પીના એક્ઝામ્પલ સાથે માનસૂચક જનીન સોરી માનસૂચક જનીન પારસ્પરિક ક્રિયાનો જે ક્રોસ પીણા હતા ને એની અંદર એના થોડાક જનીન પ્રકાર હું અહીંયા લખી દઉં છું એ વટાણાનો સ્વરૂપ પ્રકાર શું હશે એની અંદર પુષ્પનો રંગ કયા પ્રકારનો હશે એ તમારે કહેવાનું છે તો પહેલો જનીન પ્રકાર તમે લખો પહેલો જનીન પ્રકાર છે તમારો કેપિટલ સી કેપિટલ સી કેપિટલ પી કેપિટલ પી આ તમારો પહેલો જનીન પ્રકાર છે આનો સ્વરૂપ પ્રકાર એટલે આ છોડમાં પુષ્પ કેવા હશે એ તમારે કહેવાનું છે બીજો જનીન પ્રકાર છે કેપિટલ સી કેપિટલ સી સ્મોલ પી સ્મોલ પી ત્રીજો જનીન પ્રકાર તમારો છે સ્મોલ સી સ્મોલ સી કેપિટલ પી કેપિટલ પી અને ચોથો જનીન પ્રકાર છે તમારો સ્મોલ સી સ્મોલ સી સ્મોલ પી સ્મોલ પી તો આ ચારે ચાર જનીન પ્રકાર ક્રમ આપી દઉં પહેલો બીજો ત્રીજો અને ચોથો આ ચારે ચાર માટે આ જ ક્રમમાં તમારે આન્સર છે એ કરવાનો છે મતલબ આજે તમને આપણે ચાર ક્વેશ્ચન છે એ હોમવર્કની અંદર આપ્યા તો બસ આજના લેક્ચરની અંદર એટલું જ લેક્ચરને ધ્યાનથી જોજો સમજવાનો પ્રયત્ન કરજો ન સમજાતી બાબતો જે છે એને કોમેન્ટ કરજો આપણે ફરી એક વખત તમને સમજાવશું બાકી બેસ્ટ ઓફ લક